नमस्ते विद्यार्थी मित्रों, धोरण बे आजनो विषय छे कलोल। कलोल में पाठ नंबर 8 छे सोई संचो अने साबु। तो अहीं आपणे सोई संचो ने साबु एमां प्रथम आवे छे गीत। जे गीत गाशुं अने पछी गीत उपरथी तमने केटलाक प्रश्नोना जवाब पूछवामां आवेला छे ए प्रश्नोना जवाब आपीशुं। दाखला तरीके अहीं तमने पेलू गीत आपेलू छे ए हूँ गाऊँ छूँ, ध्यानथी सांभळजो। ट ट टपाली हूँ, टपाल सौने पोचाडू हूँ। क क कागड़ वेचू, पोस्ट कार्ड पर बीड़िया वेचू। सारा माठा संदेशाथी सुखड़ा वेचू, दुखड़ा वेचू। मनी ऑर्डर जो आवे कोईनो, र र रुपया वेचू। ट ट टपाली हूँ, क क कागड़ वेचू, र र रुपया वेचू। तो अहीं केनी वात करवामां आवेली छे तमने खबर छे, टपालीनी। केनी वात करवामां आवेली छे? टपालीनी। हवे टपाली छे ई शुं वेचे छे? तो के टपाल अने पोस्टकार्ड छे, टपाल छे, मनी ऑर्डर छे, ए बधुं आपणा सुधी पहोंચાડવાનું કામ કરે છે। અને ભેગા ભેગા તે સારા અને માઠા સંદેશા પણ લાવે છે। તમને ખ્યાલ હશે કે પહેલાંના જમાનામાં કોઈ મોબાઈલ ફોન ન હતા। અત્યારે આપણે બધાએ મોબાઈલ ફોનનો ઉપયોગ કરીએ છીએ ને। અત્યારે આપણે આપણા સગા સંબંધી છે કે આપણાથી દૂર રહેતા આપણા કોઈ સગાવાલા મિત્રો છે, તો એની સાથે આપણે વાત કરવી હોય તો આપણે ફોન દ્વારા વાત કરી શકીએ છીએ। પણ પહેલાંના જમાનામાં મોબાઈલ ફોન ન હતા કે ટેલિફોન ન હતા। પહેલાંના જમાનામાં લોકો છે વાતચીત કરવા માટે કાગળનો, ટપાલનો ઉપયોગ કરી અને એકબીજાના હાલચાલના સમાચાર પૂછતા હતા। તો અહીંયા એ જમાનાના જે ટપાલી છે, તો કઈ રીતે ટપાલ આપણા સુધી પહોંચાડતા અને સંદેશા લાવતા હતા એની અહીંયા આ ગીતમાં વાત કરવામાં આવેલી છે। ટપાલી છે તો ટપાલ આપણા સુધી લાવે છે, મની ઓર્ડર લાવે છે, રૂપિયા લાવે છે, કાગળ લાવે છે, પોસ્ટકાર્ડ લાવે છે અને ભેગા ભેગા સારા અને માઠા સંદેશા પણ લાવે છે। સુખડા વેચું, દુખડા વેચું। જો ટપાલ છે, સારા સમાચાર આવે તો બધા ખુશ થાય, સુખ ખુશ થાય ને, રાજી થાય, એટલે કે સુખડા વેચું। અને જો માઠા સમાચાર આવે, એટલે કે કોઈ દુઃખદ સમાચાર આવે, તો શું થાય છે? દુઃખદ સમાચારને કારણે માણસો દુઃખી થાય છે, માટે દુખડા વેચું, એ તમને અહીંયા આ ગીતમાં કહેવામાં આવેલું છે। હવે તમને કાવ્ય સમજાઈ ગયું હશે। તો પ્રશ્ન નંબર છે, ચિત્રોને ગીતના રંગીન શબ્દોને આધારે ઓળખો અને નામ આપો। જો અહીંયા તમને ચિત્ર છે, પહેલું ચિત્ર છે એમાં તમારે જવાબ લખવાનો છે। ચાલો, પહેલું ચિત્ર કેનું દેખાય છે? ટપાલી। તો જવાબ છે ટપાલી। ત્યારબાદ બીજું ચિત્ર છે પોસ્ટકાર્ડ, તો પોસ્ટકાર્ડ। પછીનું ચિત્ર છે એ ટપાલ છે, તો જવાબ છે ટપાલ। અને છેલ્લું ચિત્ર છે કેનું છે? રૂપિયાનું, તો જવાબ છે રૂપિયા। ચાલો, ત્યારબાદ પછી પ્રશ્ન નંબર 3 છે, ટપાલી શું શું વેચે છે તેની સામે ચોરસ બોક્સમાં રાઇટ કરી બતાવો। હવે આ ટપાલી છે, તો એ ટપાલી શું શું વેચે છે એનું આપણે જે એના સામેનો જવાબ છે એમાં આપણે રાઇટની નિશાની કરવાની છે। દાખલા તરીકે ટપાલ પોસ્ટકાર્ડ લાવે છે, તો કે હા પોસ્ટકાર્ડ લઈ આવે છે, તો માટે એ બોક્સમાં આપણે રાઇટ કર્યું છે। પછી ત્યારબાદ બીજું છે માપપટ્ટી। હવે ટપાલી કોઈ દી માપપટ્ટી લાવે છે નહીં, તો આપણે એ બોક્સ ખાલી રાખેલું છે। પછી ત્રીજું છે મની ઓર્ડર, તો મની ઓર્ડર લાવે છે, તો એ ખાનામાં આપણે રાઇટ કરેલું છે। ત્યારબાદ છે ટપાલ, તો ટપાલ પણ લાવે છે, માટે આપણે રાઇટ કરીશું। પછીનો ચિત્ર પાંચમું શબ્દ છે કરવત, તો કરવત કંઈ ન લાવે આપણા માટે ટપાલી। અને પછી છે પરબીડિયા, તો પરબીડિયા લાવે છે, માટે પરબીડિયામાં આપણે રાઇટની નિશાની કરેલી છે। ચાલો, પછી પ્રશ્ન નંબર 4 છે, નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો। તમારે કાવ્યના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે। એમાં પહેલો પ્રશ્ન છે, સૌને ટપાલ કોણ પહોંચાડે છે? તો સૌને ટપાલ કોણ પહોંચાડે છે? જવાબ છે, સૌને ટપાલ ટપાલી પહોંચાડે છે। પ્રશ્ન નંબર 2, ટપાલી શું વેચે છે? તો જવાબ છે, ટપાલી પોસ્ટકાર્ડ, પરબીડિયા,
ટપાલ, કાગળ અને રૂપિયા વગેરે વેચે છે. જવાબ નંબર 3 છે, ટપાલી કેવા સંદેશા લાવે છે? તો જવાબ છે, ટપાલી સારા માઠા સંદેશા લાવે છે. પ્રશ્ન નંબર 4, મની ઓર્ડર દ્વારા ટપાલી શું લાવે છે? મની ઓર્ડર દ્વારા, જવાબ છે, મની ઓર્ડર દ્વારા ટપાલી રૂપિયા લાવે છે. પ્રશ્ન નંબર 5 છે, સુખડા વેચું દુખડા વેચું એવું કોણ કહે છે? ચલો, સુખડા વેચું દુખડા વેચું એવું કોણ કહે છે બાળકો? તો કે ટપાલી. તો જવાબ આવશે, એવું ટપાલી કહે છે. ચાલો, આશા છે તમને બધું સમજાઈ ગયું હશે. આભાર.